આપણે તો જોડે કામ કરવાનું રેગ્યુલર. વસુદેવ કુટુંબકમની ભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા વિશ્વ યોગ દિવસની નવમી શૃંખલાની રાજ્યવ્યાપી ઉજવણીમાં આજે આપણને વર્ચ્યુઅલ માધ્યમથી આપણા વૈશ્વિક નેતા અને વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ માર્ગદર્શન મળવાનું છે. અહીંયા આગળ સુરતમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના સાંસદ તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, એવા જ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રી હેમાલીબેન બોગાવાલા, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી રાજપૂત, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોદાણી, ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, પક્ષના નેતા અમિતભાઈ રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, વિનોદભાઈ મોરડિયા, શ્રી સંગીતાબેન પાટીલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ, સમાજ જીવનના સૌ વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે વિશ્વ આખું નવમો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યો છે. આપણા વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પણ સફળતાના સુશાસનના 9 વર્ષ પૂર્ણ થયા એ એક સંયોગ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિની સ્વાસ્થ્ય ધરોહર એવી યોગ વિદ્યાને વિશ્વભરમાં પ્રસરાવવાનો શ્રેય આદરણીય નરેન્દ્રભાઈને આપણે સૌએ આપવો જ પડે. યોગ અભ્યાસથી સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ મુનિઓએ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે. કોરોના જેવી મહામારીમાં પણ આપણે જોયું છે કે યોગ, પ્રાણાયામ સંજીવની સમાન બન્યા એ આપણે સૌને જાણ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગનો પ્રચાર પ્રસાર હોય કે કોરોના જેવી મહામારીમાં વિશ્વના નાના દેશોને વેક્સિન પહોંચાડવાનું કામ હોય, ભારતે હંમેશા અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ સમષ્ટિનો વિચાર કરી વસુદેવ કુટુંબકમ ભાવના આનાથી સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના આવા સર્વજન સુખાયના પ્રયત્નોના પરિણામે 2014થી સંયુક્ત રાષ્ટ્ર 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી ત્યારથી વિશ્વભરમાં યોગ માટે જાગૃતિ વધી છે. આજે વિશ્વભરના દેશો યોગ દ્વારા ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને અપનાવી રહ્યા છે. આજે યુએનના હેડક્વાર્ટર પરથી આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ ભારત માતાને અનેરું ગૌરવ અપાવ્યું છે. એમના નેતૃત્વમાં 180 દેશના પ્રતિનિધિઓ યુએન હેડક્વાર્ટરમાં યોગ અભ્યાસ કરવાના છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોગ દિવસની ઉજવણી માટે ગુજરાતમાં પણ 72,000થી વધુ સ્થળો પર 1.25 કરોડ જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાવાના છે. સુરતમાં તો એક સાથે, હમણાં જ કીધું એમ, લાખો લોકો આ યોગની
ઉજવણીમાં જોડાવાના કારણે વિશ્વ વિક્રમ આજે સુરતમાં સર્જાયો છે। આપણી પ્રાચીન યોગ પરંપરાની આ વૈશ્વિક સ્વીકૃતિ અને ભવ્ય ઉજવણી વડાપ્રધાનશ્રીના અથાગ પ્રયાસોનું જ પરિણામ છે। આ વર્ષનો આપણો યોગનો થીમ પણ વસુદેવ કુટુંબકમ છે અને યોગનો અર્થ જ જોડવું અને જોડાવું થાય છે। આપણી પ્રાચીન પરંપરાની શક્તિ છે તે વિશ્વ આખું આજે અનુભવી રહ્યું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આપણે ગુજરાતમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ બોર્ડની રચના કરી છે અને યોગ બોર્ડની રચનાના કારણે રાજ્યભરમાં 5000થી વધુ લોકો યોગના માધ્યમથી આપણે રોજગારી પણ આપી શક્યા છે અને આ બધાના પરિણામે આજે નિઃશુલ્ક લોકો યોગ મેળવી રહ્યા છે। આવનાર દિવસોમાં આપણે 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે। આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોગ સહિત પ્રાચીન ભારતીય પરંપરાનો સમગ્ર દુનિયામાં સૌ માટે સ્વાસ્થ્ય સુખાકારીની પહેલ બની રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।